સુરતની અંદર મેઘાવી માહોલ દક્ષિણ ગુજરાતની અંદર જામેલો છે અને મધ્ય ગુજરાતને પણ મેઘરાજા હેત વરસાવી રહ્યા છે, મધ્ય ગુજરાતને પણ ધમરોળી રહ્યા છે. દાહોદ જિલ્લાની અંદર આજે સારો એવો વરસાદ વરસ્યો છે, કેટલીક જગ્યાએ પાણી ભરાયા છે, કેટલીક જગ્યાએ મુશ્કેલીઓ પણ તંત્રના કારણે ઊભી થઈ છે. તો કેટલીક બાજુ કેટલીક જગ્યાએ ખેડૂતો હરખાઈ રહ્યા છે, ખેતીલાયક વરસાદ વરસ્યો છે. ફોનલાઈન પર હેમલ પંચાલ જોડાયા છે. હેમલ પાસેથી જાણીએ દાહોદ જિલ્લામાં કયા તાલુકામાં કેટલો વરસાદ, કેવો વરસાદ, લોકોમાં ખુશી અને પરેશાની બંને જોવા મળતા હશે. હવામાન વિભાગની આગાહી છે તે પ્રમાણે દેવગઢ બારિયા જે તાલુકો છે ત્યાં બાજુ ધોધમાર વરસાદ વરસ્યો છે. દેવગઢ બારિયા તાલુકાનો જે અલગ ગામ છે, ઉદાવ છે, દેવગઢ બારિયા છે, મેન્દ્રા ચોકડી છે સહિતના જે વિસ્તાર છે ત્યાં બાજુ વરસાદ છે, ધોધમાર વરસ્યો છે. દેવગઢ બારિયાની જે પાનમ નદી છે તેના પુલ ઉપર પણ પાણી ફરી વળ્યા છે, ત્યારે ખાસ કરીને વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો આનંદ તો છે જ, પરંતુ ક્યાંક ને ક્યાંક જે વહીવટીતંત્ર નિષ્કાળજી છે તે પણ અહીંયા જોવામાં આવ્યું છે. જ્યારે દેવગઢ બારિયાનું જે વાકલેશ્વર રોડ છે ત્યાંના રોડ ઉપર પણ પાણી ભરાઈ ગયા છે. રોડ ઉપર જ અને નદીના દ્રશ્યો સર્જાયા હોય તેવા દ્રશ્યો છે તે જોવામાં આવ્યા હતા. તેમજ દેવગઢ બારિયાનું જે રાજમહેલ રોડ છે ત્યાં બાજુ પણ જે રોડ ઉપર પાણી પાણી થતા લોકોને હાલાકીનો પણ સામનો કરવાનો વારો આવ્યો હતો. જી, લોકોને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો ક્યાંક